રાજકોટના આજીડેમ વિસ્તારમાંથી બે દિવસ પહેલા મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. રાજકોટ પોલીસે હત્યાના ત્રણ આરોપીની ધરપકડ કરી. પોલીસે વિરમ વક્તાર, મેહુલ વક્તાર અને એક સગીર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ કરતા રૂપિયાની લેતી દેતી મામલે હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો છે. મહત્વનું છે કે મૃતક વિપુલ કિયાળાએ મુખ્ય આરોપી વિરમને 8 લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ વિરમ ઓનલાઈન ગેમિંગમાં આ રૂપિયા હારી જતા પરત ચૂકવી શક્યો ન હતો. વિપુલે રૂપિયાની ઉઘરાણી કરતા વિરમે પોતાના ભાઈ મેહુલ અને અન્ય એક સગીર સાથે મળી વિપુલની હત્યા કરી નાખી. વિપુલને રિક્ષામાં બેસાડી આરોપીઓ દૂર સ્થળે લઈ ગયા હતા, જ્યાં રિક્ષાના લીવરના વાયરથી હત્યા કરી પુરાવાનો નાશ કરવા મૃતદેહ સળગાવી દીધો હતો. જો કે સ્વાતિ સોસાયટી પાસેથી મૃતદેહ મળી આવતા આરોપીઓનો ભાંડો ફૂટી ગયો. આજે મરણ જનાર છે વિપુલભાઈ, એમને શામળભાઈ અને મેહુલભાઈ છે વકાતર, એમને 8 લાખ રૂપિયા આપેલા હતા. એમાં જે શામળભાઈ છે જે મુખ્ય આરોપી, એને ગેમિંગ રમવાની ટેવ હતી, જે જુગાર રમતા હતા મોબાઈલ એપ મારફતે, અને એમ કરતા કરતા એ દેવું વધી ગયેલું, જેથી વિપુલભાઈ એમના મોટાભાઈ છે, શામળભાઈના મોટાભાઈ તો મેહુલભાઈ, એમની સાથે મિત્રતા હતી વિપુલભાઈને, એટલે ઓળખાણ થયેલી, અને એ થોડા થોડા ટુકડા ટુકડે પૈસા આપતા હતા. એમ કરીને કુલ 8 લાખ રૂપિયા એમની પાસેથી લીધેલા, અને અવારનવાર વિપુલભાઈ દબાણ કરતા, પોતાના પરત પૈસા આપવાની દબાણ કરતા, આમની પાસે પૈસા ન હોવાના કારણે આરોપીઓએ પ્લાનિંગ કરીને રિક્ષામાં બેસાડી આરોપીને, અને રિક્ષાના જે ક્લચનું જે સળિયું એ છે તાર, એના વડે ગળે ટૂંપો દઈને મારી નાખેલો રિક્ષા. તો વિપુલે રૂપિયાની ઉઘરાણી કરતા તેની હત્યા કરી દેવામાં આવી છે. રિક્ષામાં દૂર લઈ જઈને લીવરના વાયર વડે હત્યા કરવામાં આવી છે. મહત્વનું છે કે પુરાવા નષ્ટ કરવા આખરી મૃતદેહને સળગાવી નાખ્યો હતો.